નમસ્કાર, હું છું હરેશ ગજ્જર. આપ જોઈ રહ્યા છો હિન્દુસ્તાન કી આવાઝ ન્યૂઝ. હાલ એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. અમારા રિપોર્ટર બનાસકાંઠાથી સતીશ રાણા અમને આ ન્યૂઝ મોકલી રહ્યા છે. ડીસા કોર્ટે રિટાયર્ડ પીએસઆઈને સજા ફટકારી છે. લાંચ લેવાના ગુનામાં ઝડપાયેલા તાત્કાલિક પીએસઆઈ રવિન્દ્રપુરી ગોસ્વામીને સજા ફટકારવામાં આવી છે. ડીસાની ત્રીજી એડિશનલ કોર્ટનો આ ચુકાદો છે. તાત્કાલીન પીએસઆઈ રવિન્દ્રપુરી ગોસ્વામી 2011માં તાત્કાલિક સિહોરી પીએસઆઈ હતા અને 10,000ની લાંચ લેતા ઝડપાયા હતા. એમને આજે ડીસા કોર્ટે સજા ફટકારી છે. 5 વર્ષની સજા રવિન્દ્રપુરી ગોસ્વામીને ફટકારી રહી છે. અમારા રિપોર્ટર સતીશ રાણા અમને આ અહેવાલ મોકલી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. રિટાયર પોલીસ ઇન્સ્પેક્ટર રવિન્દ્રપુરી ગોસ્વામીને લાંચ કેસમાં સેશન કોર્ટે 5 વર્ષની સજા ફટકારી અને એક કાયદાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પીએસઆઈને સજા થતાં લાંચ અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અમારા રિપોર્ટર સતીશ રાણાનો આ ખાસ અહેવાલ આપ જોઈ રહ્યા છો કે ડીસા કોર્ટે રિટાયર પીએસઆઈને સજા ફટકારી છે. 2011નો આ મામલો છે. 2011માં તાત્કાલિક સિહોરી પીએસઆઈ 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. એ મુદ્દાનો ડીસા કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને ન્યાય સંકુલે, ડીસા ન્યાય સંકુલે આજે આ રિટાયર પોલીસ ઇન્સ્પેક્ટર રવિન્દ્રપુરી ગોસ્વામીને 5 વર્ષની સજા ફટકારીને ન્યાયનો એક ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે. અમારા રિપોર્ટર સતીશ રાણા અમને આ અહેવાલ મોકલી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો. જે રિટાયર પોલીસ ઇન્સ્પેક્ટર રવિન્દ્રપુરી ગોસ્વામી આપને દેખાઈ રહ્યા છે, ન્યાય સંકુલના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ રિટાયર પોલીસ ઇન્સ્પેક્ટર 2011માં 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા અને ડીસા કોર્ટે પીએસઆઈને 5 વર્ષની સજા ફટકારી છે. આપ જોઈ રહ્યા છો રિટાયર પોલીસ ઇન્સ્પેક્ટર રવિન્દ્રપુરી ગોસ્વામીને કે જેઓ 10,000ની લાંચ લેતા 2011માં રંગે હાથ ઝડપાયા હતા. અમારા રિપોર્ટર સતીશ રાણા અમને આ અહેવાલ મોકલી રહ્યા છે. આવા જ સચોટ અને સચોટ સમાચાર સાથે જોતા રહો, જોડાયેલા રહો હિન્દુસ્તાન કી આવાઝ ન્યૂઝમાં. બન્યા રહો અમારી સાથે. નમસ્કાર.